અને હવે એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. ભારતની બેડમિન્ટન ખેલાડી એશિયન ચેમ્પિયન બની છે, જે મહેસાણાની છે. તસ્લીમ મીર બની છે એશિયન ચેમ્પિયન. તસ્લીમ મીર છે મહેસાણાની રહેવાસી. મ્યાનમારમાં 3-7 ઓક્ટોબરમાં યોજાયેલી ટુર્નામેન્ટમાં તે ચેમ્પિયન બની છે. અંડર 15માં બની છે એશિયન ચેમ્પિયન. બધા જ એશિયન દેશોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો અને તેમાં આ તસ્લીમ મીર એશિયન ચેમ્પિયન બની છે. તો ભારતની બેડમિન્ટન ખેલાડી એશિયન ચેમ્પિયન બની છે. તસ્લીમ મીર બની છે એશિયન ચેમ્પિયન. મહેસાણાની રહેવાસી છે તસ્લીમ અને મ્યાનમારમાં 3-7 ઓક્ટોબર દરમિયાન યોજાયેલી ટુર્નામેન્ટમાં તે ચેમ્પિયન બની છે. અંડર 15માં તે એશિયન ચેમ્પિયન બની છે. બધા જ એશિયન દેશોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો અને તેમાં તસ્લીમે કાઠું કાઢ્યું છે અને મહેસાણાનું અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. ભારતની બેડમિન્ટન ખેલાડી છે તસ્લીમ મીર, કે જે એશિયન ચેમ્પિયન બની છે. એશિયન ચેમ્પિયન તસ્લીમ મીર, જે કે મહેસાણાની રહેવાસી છે, અને તેણે મ્યાનમારમાં 3-7 ઓક્ટોબર દરમિયાન જે ટુર્નામેન્ટ યોજાઈ હતી તેમાં ભાગ લીધો હતો અને તેમાં તે ચેમ્પિયન બની ગઈ છે. અંડર 15માં તે એશિયન ચેમ્પિયન બની ગઈ છે અને બધા જ એશિયન દેશોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. ઘણી જ ફાઇટ હતી આ ટુર્નામેન્ટમાં, તેમ છતાં તે ચેમ્પિયન બની છે. સંવાદદાતા રોનક પંચાલ મહેસાણાથી મારી સાથે જોડાયા છે. રોનક, તસ્લીમ મીરે જે ચેમ્પિયન બનીને મહેસાણાનું અને ગુજરાતનું નામ રોશન કર્યું છે, તેમના પરિવારજનોમાં કેવો માહોલ છે? એ ચોક્કસથી પંકજ જણાવી દો કે જે આ તસ્લીમ મીર નામની જે બેડમિન્ટન ચેમ્પિયન છે, તેને અત્યારે હાલ બેડમિન્ટન ખેલાડી એશિયન ચેમ્પિયનશીપ જીત્યો છે. અને ખાસ વાત કરીએ તો એક પોલીસ કર્મચારીની દીકરી છે મહેસાણા જિલ્લામાં. તેના પિતા અહીંયા પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવે છે અને તે પોતાની માતા સાથે અત્યારે આ જે ખેલ રમત હતી તેમાં ભાગ લીધો હતો અને અત્યારે એના પરિવારમાં તેના પિતા અહીંયા મહેસાણા હાલ હાજર છે. ખૂબ ખુશીની લાગણી તેઓ અનુભવી રહ્યા છે અને ખાસ કે જે બેડમિન્ટનની પ્રેક્ટિસને તેના કોચ અને ગુરુ જે કહેવાય તો તેના પિતા જ છે તેવી પણ હકીકત અત્યારે હાલ સામે આવી રહી છે. આમ પિતા પાસેથી જ શિક્ષા મેળવી અને આ દીકરીએ આજે વિશ્વમાં ગુજરાત અને મહેસાણાનું નામ ગૌરવવંતુ કર્યું છે. જી જી, અરુણક આભાર સમગ્ર માહિતી આપવા માટે.